નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ બે આંકડા શાસ્ત્રો એમાં પ્રકરણ-૧ સંભાવના વિશે અભ્યાસ કરવાનો છે. સંભાવના એટલે કે અનિશ્ચિતતાઓ પર આધારિત કોઈ એવી ઘટનાઓ હોય. આપણા રોજબરોજના જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. દાખલા તરીકે આવતીકાલે સવારે સૂર્ય ઉગશે, કોઈ વ્યક્તિને એક એકમ વેચવાથી 10 રૂપિયા નફો થતો હોય તો 50 એકમ વેચવાથી 500 રૂપિયા નફો થશે. તો આના પરિણામો આપણને નક્કી જ હોય છે. દાખલા તરીકે 1 લાખ રૂપિયા 7.5% દરે આપણે કોઈને વ્યાજે આપીશું તો વાર્ષિક 7,500 રૂપિયા એટલે કે 7,500 રૂપિયા વ્યાજ મળશે. તો આ બધી ઘટનાઓ કેવી છે? નિશ્ચિત જ છે કે એના પરિણામ આપણને ચોક્કસ પ્રાપ્ત થવાનું જ છે. પરંતુ કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપશે તો એનું પરિણામ પાસ અથવા નપાસ અનિશ્ચિતતા વાળું છે. દાખલા તરીકે કોઈ સમતોલ સિક્કો ઉછાળીએ આપણે તો સિક્કામાં બે બાજુઓ હોય, એક છાપ હોય તો બીજો કાંટો હોય. તો સિક્કો ઉછાળીએ તો એમાં કયું પરિણામ મળશે તે આપણે ચોક્કસ નક્કી કરી શકાતું નથી. કોઈ બે દેશો વચ્ચે ક્રિકેટ મેચ રમાતી હોય તો એમાં કયા દેશની ટીમ વિજેતા બનશે એ આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી. તો આ બધા જે પરિણામ આવી જે ઘટનાઓ છે, તો અમુક ઘટનાઓ જે ચોક્કસ જ એના પરિણામો હોય છે, આપણને અગાઉથી ખબર હોય કે આ પરિણામ મળશે જ. પરંતુ અમુક એવી ઘટનાઓ હોય છે કે જેના પરિણામો વિશે આપણે ફક્ત અનુમાન જ મેળવી શકીએ. એમાં ચોક્કસ કયું પરિણામ મળશે એ કોઈ અજ્ઞાત તત્વ ઉપર આધારિત હોય છે. એટલે કે એ થશે કે નહીં થાય, કોઈ ઘટના બનશે કે નહીં બને, આવતીકાલે વરસાદ આવશે બરોબર, આટલું અનાજનું આટલું ઉત્પાદન થશે, પરીક્ષામાં વિદ્યાર્થી આટલા ગુણ મેળવશે, તો આ બધી અનિશ્ચિત તત્વોથી ભરાયેલી આજે ઘટનાઓ છે. તો એમાં આવી જે ઘટનાઓ છે એ અજ્ઞાત તત્વ પર આધારિત હોય છે, જેને આપણે ચાન્સ કહેવાય. ચાન્સ એટલે કે અગત્યનું લક જેને કહેવાય છે. તો ચાન્સ સાથે સંકળાયેલ આવી ઘટનાઓનો અભ્યાસ કરવા માટે એને સંખ્યાત્મક રીતે રજૂ કરવા, એટલે કે ચાન્સ સાથે સંકળાયેલી આવી જે ઘટનાઓ હોય એને આપણે યાદચ્છિક ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ. તો ચાન્સ સાથે જે અજ્ઞાત પરિબળ હોય, કોઈ પણ ઘટના બનશે કે નહીં બને બરોબર છે, એની શક્યતા આપણે અનુમાન મેળવી શકીએ, પરંતુ આપસુસ્થી આ બધી વસ્તુઓ થતી હોય, અંદાજ મેળવી શકાય બરોબર. સિક્કો ઉછાળીશું તો કાંટો મળશે, છાપ મળશે, એ અગાઉથી આપણે જોઈએ, પરિણામોની ખબર છે આપણને. પણ કયું પરિણામ મળશે ચોક્કસ આપણે અનુમાન કરી શકીએ, તેમાંથી એક પરિણામ આવશે, પણ ચોક્કસ કયું પરિણામ મળશે આપણે નક્કી કરી શકતા નથી. તો આવી ચાન્સ ઉપર આધારિત આ અજ્ઞાત તત્વ જે છે એને ચાન્સ કહેવાય, અને ચાન્સ ઉપર આધારિત જે આવી ઘટનાઓ હોય એને યાદચ્છિક ઘટનાઓ કહેવાય. તો યાદચ્છિક ઘટનાઓ અને યાદચ્છિક ઘટનાઓ જે શક્યતાઓ છે એટલે સંખ્યાત્મક રીતે માપવા માટે આપણે સંભાવના પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. ત્યાં તો સંભાવના એમાં કેટલી રહેલી છે બરોબર. તો ચાન્સ પર આધારિત જે ઘટના હોય એને યાદચ્છિક ઘટનાઓ કહેવાય, અને એને સંખ્યાત્મક રીતે રજૂ કરવા માપવા માટે આપણે સંભાવના શબ્દનો ઉપયોગ કરીશું. અને આ પ્રકરણની અંદર સંભાવનાની જે વિવિધ ઘટનાઓ છે એની આંકડાશાસ્ત્રીય પ્રસિદ્ધ વ્યાખ્યાઓ છે, એના અગત્યના પરિણામો એનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનું છે. દાખલા તરીકે કોઈ આપણે એક સમતોલ પાસો ઉછાળીએ તો પાસામાં અંકો કેટલા હોય? તો 1, 2, 3, 4, 5 અને 6 અંકો હોય બરોબર. તો આમાંથી કયું પરિણામ મળશે, 6 અંકો પૈકી કયો અંક મળશે આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી. તો રોજિંદી જે ઘટનાઓ હોય એમાં 2 પ્રકારની ઘટનાઓ હોય છે, કે જે ચોક્કસ નિયમિત એનું પરિણામ નક્કર આપણે કહી શકીએ, પરંતુ અમુક ઘટનાઓ બનશે કે નહીં બને એનું આપણે અગાઉથી અનુમાન કરી શકાતું નથી. એવી ઘટનાઓ આપણે ચાન્સ ઉપર આધારિત હોય જેને, અને ચાન્સ ઉપર આધારિત આવી ઘટનાઓને આપણે શું કહીશું, યાદચ્છિક ઘટનાઓ કહેવાય. અને યાદચ્છિક ઘટનાઓને સંખ્યાત્મક રીતે માપવા માટે, દર્શાવવા માટે આપણે સંભાવના શબ્દનો ઉપયોગ કરીશું, એટલે કે સંભાવના પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. તો આનાથી આપણે આગળ એક મુદ્દો વધીશું. તો આવી જે અનિશ્ચિતતા ઉપર આધારિત જે ઘટનાઓ હોય એને યાદચ્છિક પ્રયોગની વાત કરીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વ્યાખ્યાઓ નથી એની આવશે
એ હું જે બોર્ડમાં લખતો જઈશ આપ આપણા ચોપડામાં નોંધતા રહેશો. અહીંયા થિયરીકલ જેટલું તમે એકડ એકથી શરૂઆત થશે, અહીંયાથી તમે આ લેક્ચર કમ્પ્લીટ એટેન્ડ કરશો તો સંભાવનાનું પ્રકરણ 100% તમને આવડી જ જશે. બરોબર, તો સૌથી પહેલું તો ચાન્સ પર આધારિત જે ઘટનાઓ એને યાદચ્છિક ઘટનાઓ કહેવાય, જેને યાદચ્છિક પ્રયોગો તરીકે ઓળખાય. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ, પાછો ઉછાળવાનો પ્રયોગ, 52 પાનામાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરવાનો પ્રયોગ, એમાંથી કયું પાનું પડશે. બરોબર, તો એ બધા જે પ્રયોગો છે અને એના પરિણામો, બરોબર, એના પરથી કઈ કઈ ઘટનાઓ, એના જે પારિભાષિક શબ્દો છે એનો આપણે એથી શરૂઆત કરીશું. તો પહેલા પહેલું તો યાદચ્છિક પ્રયોગ વડે કરવા, તો નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં જે પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નક્કી કરી શકાતું નથી, પરંતુ પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય તેવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખીશું. દાખલા તરીકે, જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ. પ્રથમ પ્રયત્ન છાપ નથી મળતી, બીજો પ્રયત્ન છાપ નથી મળતી, જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી વારંવાર એનું પુનરાવર્તન કરી શકાય. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ઉત્તીર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા આપે જ રાખશે. એટલે કે પુનરાવર્તન, નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં જે પ્રયોગનું બરોબર પુનરાવર્તન કરી શકાતું હોય, પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ આપણને પ્રાપ્ત થશે એ અગાઉથી નક્કી કરી શકાતું નથી, નિશ્ચિત કહી શકાતું નથી, આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. તો યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા પરથી એના લક્ષણોની તારવણી કરીએ. તો નંબર 1, તો યાદચ્છિક પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય, વારંવાર એનો પ્રયત્ન કરી શકાય, આપણે પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય છે, પ્રયોગના શક્ય પરિણામોની આપણને જાણકારી હોય. દાખલા તરીકે સિક્કો ઉછાળીએ તો એમાં બાર 2 પરિણામો હોય, એચ અને ટી. એચ ને આપણે છાપ વડે દર્શાવીશું અને ટી એટલે કાંટો. એ જ રીતે સમતોલ પાછો ઉછાળીએ તો 1, 2, 3, 4, 5 અને 6 પરિણામો હોય. તો શક્ય પરિણામોની જાણકારી હોય છે, પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય છે, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નક્કી કરી શકાતું નથી. તો અહીંયા આપણના માટે પહેલો જ પ્રશ્ન, યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય, યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો. તો યાદચ્છિક પ્રયોગ એટલે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નક્કી કરી શકાતું ન હોય, પરંતુ પ્રયોગના અંતે પરિણામ ચોક્કસ મળે તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. નંબર 1, પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગ સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય. નંબર 2, પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય છે. નંબર 3, પ્રયોગના શક્ય પરિણામોની આપણને જાણકારી હોય છે. અને 4, પ્રયોગના અંતે કયું પરિણામ ચોક્કસ મળશે તે અગાઉથી નક્કી કરી શકાતું નથી. આપણે પહેલો મુદ્દો આપણે ક્યાં લખી દઈશું, તો યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા લખીશું. જે પ્રયોગ નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય.
તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. તો અહીંયા યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા બે ત્રણ વખત લખીને તૈયાર કરશો. જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, જાણતા હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. યાદચ્છિક પ્રયોગના લક્ષણો નંબર એક, યાદચ્છિક પ્રયોગનું નિરપેક્ષ રીતે લગભગ સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે. નંબર બે, યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામો જ્ઞાત હોય છે, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું નથી. અને ત્રણ, યાદચ્છિક પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવારનવાર આ પ્રશ્ન પૂછાતો જ હોય છે કે યાદચ્છિક પ્રયોગ એટલે શું, તેના કોઈ પણ બે લક્ષણો જણાવો. તો એક માર્ક અને અર્ધવર્ગો માર્કે રીતે માર્કમાં પૂછાય. તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના શક્ય બધા જ પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ના, જેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. તો યાદચ્છિક પ્રયોગના લક્ષણો વ્યાખ્યા પરથી તારવીએ તો યાદચ્છિક પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય, યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામો જ્ઞાત હોય છે, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ આપણને મળશે તે પ્રયોગ પૂર્વે નક્કી કરી શકાતું નથી, નિશ્ચિત કરી શકાતું નથી, યાદચ્છિક પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ આપણને મળે છે. તો આ આપના ચોપડામાં નોંધી લેશો. હવે પ્રયોગના જે શક્ય પરિણામોની વાત કરીએ, કોઈ પણ પ્રયોગ હોય તો એના શક્ય પરિણામોનો જે ગણ હોય એને આપણે શું કહીશું, યાદચ્છિક પ્રયોગનો નિદર્શનકાશ કહેવાય. તો આપણો નેક્સ્ટ મુદ્દો આવશે નિદર્શનકાશ. બીજો મુદ્દો છે નિદર્શનકાશ. શરૂઆત થઈ ચાન્સ, ચાન્સ પર આધારિત ઘટનાઓને યાદચ્છિક ઘટનાઓ કહેવાય, એટલે કે યાદચ્છિક પ્રયોગ કહેવાય. યાદચ્છિક પ્રયોગ એના સિક્કો ઉછાળવાનો પ્રયોગ, 52 પાનામાંથી એક પત્તું ખેંચવાનો પ્રયોગ, એક સમતોલ પાસો ઉછાળવાનો પ્રયોગ, બે પાસા ઉછાળવાનો, બે સિક્કા ઉછાળવાનો પ્રયોગ, ત્રણ સિક્કા. તો આ જે પ્રયોગો છે એના જે કુલ પરિણામો છે એનો જે ગણ સમૂહ એને આપણે યાદચ્છિક પ્રયોગનો નિદર્શનકાશ કહેવાય. એને સંકેતમાં UK S વડે દર્શાવવામાં આવે છે.
નિદર્શ અવકાશના બે પ્રકારો છે, શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. તો યાદચ્છિક પ્રયોગના શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય. જે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય નિદર્શ અવકાશના જે કુલ પરિણામો જે છે એની સંખ્યા કેવી હોય? પરિમિત હોય, નિશ્ચિત હોય, ગણી શકાય, માપી શકાય એટલી હોય. તો તેવા નિદર્શ અવકાશને શું કહેવાય? શાંત નિદર્શ અવકાશ કહેવાય. જે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા કેવી હોય? અપરિમિત હોય, અનિશ્ચિત હોય, ગણી ન શકાય તેવી હોય. બરોબર. તો અહીંયા ભેદ આપણે સમજી લઈએ કે શાંત તો એક સમતોલ છે, કૌશલ્ય તો બે જ પરિણામો હોય, નક્કી જ છે. બરોબર. એક સમતોલ પાછો ઉછાળવાનો પ્રયોગ તો નક્કી જ છે પરિણામ. પરંતુ કોઈ બલ્બનું આયુષ્ય, લાઇટનું બલ્બ હોય એનું આયુષ્ય, નવજાત કોઈ બાળક જન્મ્યું હોય તો એનું રોજેરોજનું જે વજન છે તો અનંત કહેવાય. જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ તો એ અનંત નિદર્શ અવકાશના ઉદાહરણો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ગુણની અંદર આપણને નિદર્શ અવકાશની વ્યાખ્યા પણ પૂછાય, સાત નિદર્શ અવકાશ કોને કહેવાય એ પણ પૂછાય, અનંત નિદર્શ અવકાશ કોને કહેવાય એ પણ પૂછી શકાય. નીચેના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ જણાવો. બરોબર. હવે નિદર્શ અવકાશના જે તમામ ઘટકો હોય એને નિદર્શ બિંદુઓ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે આની વ્યાખ્યા ત્રણેની લખી દઈશું. ત્યારબાદ આપણે જે તે યાદચ્છિક પ્રયોગો છે એના જે શક્ય પરિણામો છે એ લખવા પ્રયત્ન કરીશું. કારણ કે કોઈ પણ દાખલો ગણવો હોય એટલે સૌથી પહેલું તો એ દાખલો એ આપણા માટે યાદચ્છિક પ્રયોગ. બરોબર. એ જ રીતે એના જે કુલ પરિણામો એ નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ સૌ પહેલાં મેળવવો જ પડે. એના કુલ પરિણામો એ આપણા કુલ પ્રાથમિક પરિણામો તરીકે ઓળખાય છે. સંકેતમાં એન વડે આપણે દર્શાવીશું. બરોબર. તો પહેલાં અહીંયા નિદર્શ અવકાશની વ્યાખ્યા લખી દઈશું. કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય એના કુલ શક્ય પરિણામોનો સમૂહ ગણ એને આપણે એ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. તેને સંકેતમાં UKS વડે, કેપિટલ UKS વડે દર્શાવાય છે. આપણે ગણ પરિચય પ્રકરણ 8માં 9માં ધોરણમાં ભણી ગયા હતા એમાં સાર્વત્રિક ગણ યુ આવતો હતો. બધા સાર્વત્રિક ગણ એ જ નિદર્શ અવકાશ છે આપણા. બરોબર. હવે નિદર્શ અવકાશના બે પ્રકારો છે, શાંત નિદર્શ અવકાશ. બીજી વ્યાખ્યા લખી દઈએ, નિદર્શ બિંદુઓ તો નિદર્શ અવકાશના જે આ ઘટકો છે. બરોબર. નિદર્શ અવકાશના ઘટકો છે નિદર્શ બિંદુઓ કહે છે. તો અહીંયા નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો એવું કહેવામાં આવે. બરોબર. દાખલા તરીકે 100 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણનો નિદર્શ અવકાશ લખો. તો એમાં નિદર્શ અવકાશ આપણે યુ વડે દર્શાવીએ. તો કોઈ વિદ્યાર્થી 0 ગુણ મેળવશે, 1, 2, 3, 100 માંથી 100. બરોબર. તો આ ગુણનો નિદર્શ. હવે નિદર્શ બિંદુઓ કહેવાય. નિદર્શ બિંદુઓ કેટલા થાય? તો 100 ગુણની પરીક્ષામાં 1 થી 100 સુધી કર્યા પછી 0 માં પણ મેળવીએ 101 નિદર્શ બિંદુઓ. બરોબર. તો આ રીતે પરીક્ષામાં 1-1 માર્કમાં પણ બી વિભાગમાં પૂછી શકાતું હોય છે. બરોબર. તો નિદર્શ બિંદુઓ તો નિદર્શ અવકાશના ઘટકોને આપણે નિદર્શ બિંદુઓ કહે છે. ત્યારબાદ શાંત નિદર્શ અવકાશ. શાંત નિદર્શ અવકાશની વ્યાખ્યા લખીશું.
યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હો તો તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શાવકાશ કહે છે. દાખલા તરીકે કોઈ સિક્કો ઉછાળીએ તો એના પરિણામો બે ચલણી બે જોડ, સમતોલ પાસો ઉછાળીએ તો છ પરિણામો હોય તો આ નક્કી છે બરોબર. અનંત નિદર્શાવકાશ આટલો સુધારો કરી દો. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા અપરિમિત હોય બરોબર. અહીંયા તમારે આ શબ્દ જો ઉમેરવાનો છે તો તેવા નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા અપરિમિત હોય તો તેવા નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે. એના ઉદાહરણ લખીશું. દાખલા તરીકે નવજાત શિશુનું વજન વીજળીના બલ્બનું આયુષ્ય જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયત્ન. તો આ બધા જે ઉદાહરણો છે અનંત નિદર્શાવકાશના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આપણે ધ્યાનમાં રાખીશું આજના લેક્ચરમાં આપણે આટલા મુદ્દાઓનો અભ્યાસ કર્યો. પહેલાં પહેલું તો યાદચ્છિક પ્રયોગ અને યાદચ્છિક પ્રયોગના લક્ષણો, ત્યારબાદ યાદચ્છિક પ્રયોગના જે શક્ય તમામ પરિણામોનું ગણ એને નિદર્શ અવકાશ કહેવાય, એને સંકેતમાં યુ કે એસ વળી દર્શાવાય. નિદર્શ બિંદુઓ નિદર્શ અવકાશના ઘટકો જે છે એને નિદર્શ બિંદુઓ કહેવાય. શાંત નિદર્શ અવકાશ, અનંત નિદર્શ અવકાશ. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તો તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવાય. અનંત નિદર્શ અવકાશ, તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેવી હોય? અપરિમિત હોય, અનિશ્ચિત હોય, ગણી ના શકાય, માપી ના શકાય, તો તેવા નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે. અનંત નિદર્શ અવકાશના ઉદાહરણ જણાવો તો તમે અહીંયા પ્રશ્ન પૂછાય તો આ આપી શકો. અથવા નવજાત શિશુનું વજન વીજળીના બલ્બ જે ઉત્પાદન કરતી કંપની હોય તો એનું આયુષ્ય જે માપવાનો પ્રયત્ન થાય તો એ અનંત નિદર્શ અવકાશ કહેવાય. જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા જે મુદ્દા ભણ્યા એ યાદચ્છિક પ્રયોગ અને એનો અર્થ અને લક્ષણ, ત્યારબાદ નિદર્શ અવકાશ, નિદર્શ બિંદુઓ, સાત નિદર્શ અવકાશ, અનંત નિદર્શ અવકાશ અને એના ઉદાહરણ. આ સતત આગળ વાંચન કરી અથવા તો લખી અને તૈયાર કરતા રહેશો
એકડ એક થી શરૂઆત છે, યાદચ્છિક પ્રયોગ થી. જો તમે અહીંયા દરેકે દરેક લેક્ચર એટેન્ડ કરશો તો હવે પછીના લેક્ચરમાં તમને વધુ સારી સમજણ પડશે. બરોબર, તો આપણા ચોપડામાં લખી અને આટલું નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધી તૈયાર કરીને આટલા મુદ્દા રાખશો.